કેમ છો મિત્રો? આજે આપણે 9મા ધોરણનો ચેપ્ટર નંબર 8 એટલે કે ગતિ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. હવે ગતિની વાત કરીએ તો ગતિમાં તમે જોયું હશે કે આપણી આસપાસ જેટલા પણ પદાર્થો છે એ તમે જોયા છે કે કાં તો સ્થિર અવસ્થામાં પડેલા છે કાં તો ગતિમાં છે. તમે શું જોયું છે તો પ્રાણીઓ પક્ષીઓ શું કરે છે? દોડે છે, ઉડે છે, ભાગે છે, ચાલે છે અને અમુક નિર્જીવ વસ્તુઓ છે એ પોતાની જગ્યા ઉપર સ્થિર છે. જો આ સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા બે અવસ્થાની વાત કરવામાં આવે તો કોઈ પણ પદાર્થ હંમેશા આપણી માન્યતા મુજબ બે અવસ્થામાં હોય. કાં તો એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય કાં તો એ પદાર્થ ગતિમાન અવસ્થામાં. હવે સ્થિર અવસ્થામાં પદાર્થ છે અથવા તો ગતિમાન અવસ્થામાં પદાર્થ છે એ તમને ક્યારે ખબર પડશે? તમે કેવી રીતે જાણી શકો છો કે એ પદાર્થ સ્થિર અવસ્થામાં છે અથવા એ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે? તો તમે વિચારો, તમે શું જોયું છે? તમે ક્યારે કહેશો કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે અથવા સ્થિર પડ્યો છે? તો તમે જોયું હશે કે એ પદાર્થ સમયની સાથે ત્યાંનો ત્યાં જ, સમય બદલાતો ગયો, સમય વીતતો ગયો પણ એ ત્યાંનો ત્યાં જ છે. એને પોતાની જગ્યા બદલી નથી. અને બીજો પદાર્થ છે ગતિમાન પદાર્થ. તો તમે ક્યારે કહેશો કે પદાર્થ ગતિમાન અવસ્થામાં છે? તો જ્યારે એ પદાર્થ સમયની સાથે પોતાની આસપાસ રહેલી વસ્તુઓની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો રહેતો હોય આપણે એને એવું કહીએ છીએ કે એ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે. જો જોવા જઈએ તો અવસ્થાઓને આપણે બે વિભાગમાં વહેંચી શકાય, કુલ બે વિભાગમાં આપણે વહેંચી શકીએ. પદાર્થની જે અવસ્થા છે એને બે વિભાગમાં વહેંચી શકાય. કઈ કઈ? તો પહેલું છે ગતિમાન અવસ્થા અને બીજું છે સ્થિર અવસ્થા. આ બેનો ખ્યાલ તમને આવી જશે તો લગભગ ગતિનો ખ્યાલ તમને આવી જશે. તો હવે જે આપણા ચેપ્ટરનું નામ છે ગતિ, એ ગતિનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા એ સમજવું પડે છે કે ગતિ એટલે શું. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે જોઈએ તો ગતિ એટલે શું? તો ગતિ એટલે પદાર્થે સમયની સાથે એના સ્થાનમાં જે પણ ફેરફાર કર્યો છે એને ફિઝિક્સમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે ગતિ કહીએ છીએ. તો એની વ્યાખ્યા લખવા જઈએ તો જે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન સતત બદલતો રહેતો હોય તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. છે ને સરળ? તો ચલો આપણે ગતિની વ્યાખ્યા લખતા જઈએ. તો ગતિ એટલે શું? તો ગતિની આપણે વ્યાખ્યા જોઈએ. જે પદાર્થ સમયની સાથે, સમયને આપણે સાથે લેવાનો છે કેમ કે સમય સતત આપણી સાથે ચાલતો જ રહેવાનો છે. તમે ચાલશો કે નહીં પણ સમય ચાલવાનો છે. તો સમયની સાથે પોતાની જગ્યા અથવા સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. આના ઉદાહરણ તમે કહી શકશો? આપણે કહી શકીએ કે દોડતા વાહનો, બીજું શું દોડે છે, ઉડતા પક્ષીઓ, દોડતા પશુઓ, આ બધા જ એના ઉદાહરણ થાય. મનુષ્ય આપણે પણ દોડતા રહીએ છીએ, ચાલતા રહીએ છીએ, સમયની સાથે સ્થાન બદલતા રહીએ છીએ. હું પણ અત્યારે સમયની સાથે સ્થાન બદલી રહ્યો છું, એક સ્થાનેથી બીજા સ્થાને ખસી રહ્યો છું તો હું ગતિમાં છું એવું કહી શકાય. પણ આ બોર્ડની વાત કરવામાં આવે તો જ્યારથી આપણો આ વિડીયો સ્ટાર્ટ થયો છે અને અત્યાર સુધી આ એની એ જ અવસ્થામાં છે, એને સમયની સાથે એનું સ્થાન બદલ્યું નથી, તો આ સ્થિર અવસ્થામાં છે એવું કહેવાય અને હું ગતિમાન અવસ્થામાં છું એવું કહી શકાય. ચલો તો ગતિનો ખ્યાલ તમને આવી ગયો છે.
अबे गति की बात करिए तो गति ने हमेशा संदर्भ तरीके लेवूज पड़े। अबे आ संदर्भ એટલે શું? તો આ સંદર્ભ સમજવા માટે આપણે સૌથી પહેલા સમજવું પડશે સંદર્ભ બિંદુ। તો જોઈએ, ચલો આ તમારે નોટ કરવાનું છે, આની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે। આપણો જે ટોપિક છે સંદર્ભ બિંદુ, એ સંદર્ભ બિંદુ જોઈએ। चलो संदर्भ बिंदु कोने कहेवाय? तमे संदर्भ एवो शब्द तो सांभळ्यो छे। संदर्भ एटले शुं? एवो शब्द तो तमे सांभळ्यो हशे। तो संदर्भ एटले शुं? तो संदर्भ नी वात करीए। तो ज्यारे गति नी वात करवामां आवे छे ત્યારે કોઈ એક ગતિને દર્શાવવા માટે કોઈ એક નિયત બિંદુનો આપણે ઉપયોગ કરીએ છીએ, એને આપણે કહીએ છીએ સંદર્ભ બિંદુ। જેમ કે તમે તમારા ઘરેથી સ્કૂલે જવા નીકળો છો, તો તમને ખબર છે કે તમારા ઘરેથી સ્કૂલનું અંતર 5 કિલોમીટર છે। એવું ધારી લો જ્યારે તમારો મિત્ર છે એના ઘરથી સ્કૂલનું અંતર ખાલી 3 કિલોમીટર છે। તો હવે હું તમને પ્રશ્ન પૂછું, સ્કૂલનું અંતર કેટલું? તો તમે શું જવાબ આપશો? તો તમારે પહેલા એ ચોખવટ કરવી પડે કે સ્કૂલનું અંતર પણ ક્યાંથી, મારા ઘરેથી કે મારા મિત્રના ઘરેથી। જો મારા ઘરેથી સ્કૂલનું અંતર જોવામાં આવે તો એ 5 કિલોમીટર છે, પણ જો મારા મિત્રના ઘરેથી સ્કૂલનું અંતર જોવામાં આવે તો 3 કિલોમીટર છે। તો કયા સંદર્ભને ધ્યાનમાં રાખીને તમે વાત કરી રહ્યા છો એ સંદર્ભ બિંદુ જોવું આવશ્યક છે। એક ઉદાહરણ આપણે સમજીએ કે આ તમારું ઘર છે અને આ કોઈ રેલવે સ્ટેશન છે અને આ બસ સ્ટેશન છે। તમારું ઘર છે એક તરફ, તો એક તરફ રેલવે સ્ટેશન છે ને એક તરફ બસ સ્ટેશન છે। ચલો આ એ એટલે તમારું ઘર, આ એટલે રેલવે સ્ટેશન અને બી એટલે બસ સ્ટેશન। જો આ તમારા ઘર, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચેના અંતરની વાત કરવામાં આવે તો બસ સ્ટેશન અને તમારા ઘર વચ્ચે ઉદાહરણ તરીકે 5 કિલોમીટરનું અંતર છે અને રેલવે સ્ટેશન અને તમારા ઘર વચ્ચે ફક્ત 2 કિલોમીટરનું અંતર છે। બંને જગ્યાએ તમારા રિલેટિવ એટલે તમારા કોઈ ઓળખીતા એક બસ સ્ટેશનમાંથી આવે છે અને એક રેલવે સ્ટેશનમાંથી આવે છે। હવે ફોન આવશે તમારા ઉપર તો તમે શું કહેશો, તમારું ઘર કેટલું દૂર છે? તો બોલ તમે શું ઉત્તર આપશો? જો રેલવે સ્ટેશનમાં આવનાર તમારા ઓળખીતા છે એને તમે શું ઉત્તર આપશો અને બસ સ્ટેશનમાં આવનાર જે તમારા ઓળખીતા છે એને તમે શું ઉત્તર આપશો? તો બંનેના ઉત્તર અલગ અલગ છે। તમારું ઘર ત્યાંનું ત્યાં જ છે, બસ સ્ટેશન પણ ત્યાંનું ત્યાં જ છે, રેલવે સ્ટેશન પણ ત્યાંનું ત્યાં જ છે, પણ અંતરમાં ફરક પડ્યો એટલે કે તમે કયા સંદર્ભને ધ્યાને રાખો છો એના આધારે તમારું અંતર બદલાઈ જાય છે। જો તમારા ઘરનું અંતર રેલવે સ્ટેશનની સાપેક્ષે ગણો છો એટલે કે આ નિયત બિંદુને આધારે તમે આનું અંતર માપવા જાઓ છો તો એ છે ફક્ત 2 કિલોમીટર। પરંતુ જ્યારે બસ સ્ટેશનની સાપેક્ષે તમે આનું અંતર માપવા જાઓ છો ત્યારે થાય છે 5 કિલોમીટર। એટલે સંદર્ભ બિંદુ એટલે કે ગતિનો ખ્યાલ અથવા અંતરનો ખ્યાલ જાણવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને અથવા તો તે બિંદુને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે। ચલો હવે જોઈએ આની વ્યાખ્યા સંદર્ભ બિંદુની। તો આપણે શું જોયું? તો કોઈ પણ સ્થાનને દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા લખી શકીએ કે સ્થાન
दर्शावा माटे जे नियत बिंदु नो संदर्भ तरीके उपयोग करवामां आवे छे तेने शुं कहेवामां आवे छे संदर्भ बिंदु करवामां आवे छे। तो जे नियत बिंदुनो स्थान दर्शावा माटे उपयोग करवामां आवे छे तो तेने संदर्भ तरीके लेवामां आवे छे। तो तेवा बिंदुने संदर्भ बिंदु तरीके ओळखવામાં આવે છે। तो હવે સંદર્ભ બિંદુ છે એને આપણે અલગ અલગ પ્રકારે લઈ શકીએ। ઉદાહરણ તરીકે ડાબા જમણાનો સંદર્ભ, ઉપર નીચેનો સંદર્ભ અને રોજિંદા જીવનનો સંદર્ભ। તો સૌથી પહેલા આપણે જોઈએ સંદર્ભ બિંદુમાં ડાબા અને જમણાનો સંદર્ભ। હવે ડાબા અને જમણાનો સંદર્ભ લઈએ છીએ। ચલો ફરી આ આપણે કોઈ મંદિર લીધું। આ મંદિરની આગળ એક રસ્તો જાય છે, ત્યાં બે વ્યક્તિ એક વ્યક્તિ છે વ્યક્તિ એ અને બીજો છે વ્યક્તિ બી। હવે આ વ્યક્તિ એ છે, આ વ્યક્તિ એ એવું કહે છે કે મારી ડાબી તરફ મંદિર છે, જ્યારે વ્યક્તિ બી એવું કહે છે કે મારી જમણી તરફ મંદિર છે। બોલો એ અને બી માંથી કોણ સાચો? તો આપણે જોઈએ તો વ્યક્તિ એ જે કહે છે કે એની ડાબી તરફ મંદિર છે એ પણ સાચો, અને વ્યક્તિ બી કહે છે કે એની જમણી તરફ મંદિર છે એ પણ સાચો। તો જોવા જઈએ તો ડાબી બાજુ પણ સાચી છે અને જમણી બાજુ પણ સાચી છે। તો આવું તો કેવી રીતે બની શકે કે ડાબી બાજુએ મંદિર હોય અને જમણી બાજુએ મંદિર હોય? મંદિર તો એક જ છે, પરંતુ જ્યારે એ ને સંદર્ભ તરીકે આપણે ગણીએ છીએ, એ ને સંદર્ભ બિંદુ તરીકે જોવામાં આવે તો એ ને જોતા મંદિર એની ડાબી તરફ છે એ સાચો છે। પણ જ્યારે સંદર્ભ બિંદુ આપણે બદલી દઈએ છીએ, એટલે કે બી ને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે, બી તરફથી આપણે જોઈએ તો બી ની જમણી તરફ મંદિર છે એ પણ સાચું છે। તો આ છે ડાબા અને જમણાનો સંદર્ભ। તો આટલું યાદ રાખવાનું છે કે આપણે કયા બિંદુને સંદર્ભ બિંદુ તરીકે ઉપયોગમાં લઈએ છીએ। બીજો છે ઉપર નીચેનો સંદર્ભ। હવે જોઈએ ઉપર નીચેનો સંદર્ભ એટલે શું? ચલો આ આપણે કોઈ ફૂટબોલ લઈ લીધો, ફૂટબોલ કે બાસ્કેટબોલ, આની ઉપર મેં એક ખીલી ઠોકી છે એ છે પી, અહીંયા એક ખીલી ઠોકી આ પી ક્યુ આ અને આ એસ। ચલો હવે આ ગોળ બોલ છે, એની એક તરફ P, બીજી તરફ Q, નીચે R અને S। જો આ રીતે આને જોવામાં આવે તો R ની ઉપર P છે, જો આ સંદર્ભ તરીકે જોવામાં આવે, જો R બિંદુએથી આપણે જોઈએ તો R બિંદુએથી એમ લાગે કે R ની ઉપરની બાજુએ P છે। ચલો હવે એને ઉલટાવી દઈએ, પીનો ત્યાં ની ત્યાં ખીલ્યો ત્યાં ની ત્યાં છે, ફક્ત મેં બોલને ફેરવી દીધો। બોલો હવે પી ઉપર છે કે આર? તો અહીંયા હવે તમે જોશો તો આર બિંદુ એ ઉપરની તરફ છે, એટલે કે તમે કયા બિંદુને સંદર્ભ તરીકે લો છો એના ઉપર ડિપેન્ડ કરે છે, એના ઉપર આધાર રાખે છે કે કઈ વસ્તુ ઉપર છે અને કઈ વસ્તુ નીચે। તો આ થયો ઉપર નીચેનો સંદર્ભ। અને હવે વાત કરીએ રોજિંદા જીવનનો સંદર્ભ।
तो रोजिंदा जीवन में जोईए तो रोजिंदा जीवन में
मूल्य के साथे सही जरूर पड़े से दिशा की जरूर पड़ती हो तेवी राशि ने तेवी राशि का नाम है सदिश राशि कहेवामां आवे छे। तो भौतिक विज्ञान में जे राशि ने दर्शावा माटे मूल्य तो जोईए छे पण एनी साथे साथे सेनी जरूर पड़े छे दिशा नी जरूर पड़े छे तो एवी राशियों ने सदिश राशि कहेवामां आवे छे। तो आनु उदाहरण जोईए तो आनु उदाहरण छे स्थानांतर। स्थानांतर से એને સાથે દર્શાવવા માટે મૂલ્ય તો જોઈએ જ પણ સાથે સાથે સેની જરૂર પડે છે દિશાની પણ જરૂર પડે છે તો એને સદિશ રાશિ કહેવામાં આવે છે। તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ સદિશ રાશિ કોને કહેવામાં આવે છે તો સદિશ રાશિ એટલે શું તો જેને દર્શાવવા માટે મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે તો એને સદિશ રાશિ કહેવાય અને અદિશ રાશિ એટલે શું તો જેને દર્શાવવા માટે ફક્ત ને ફક્ત મૂલ્યની જરૂર પડે દિશાની જરૂર પડતી નથી એવી રાશિઓને અદિશ રાશિઓ કહેવામાં આવે છે। હવે છે આજના આપણે છેલ્લા ટોપિક તરફ જઈ રહ્યા છે એ છે અંતર અને સ્થાનાંતર। તો અંતર અને સ્થાનાંતરનો અભ્યાસ કરીએ એની સાથે સાથે તમારે આ નોટ્સ કરતું જવાનું છે આ નોટ કરતા જાઓ તમારે આની નોટ બનાવવાની છે અને લખતા જવાનું છે। ચલો હવે આજના વિડિયોનો આપણે છેલ્લો ટોપિક જોવા જઈ રહ્યા છે એ છે અંતર અને સ્થાનાંતર। હવે આ અંતર અને સ્થાનાંતર સમજવા માટે એક ઉદાહરણ સમજીએ તો અંતર અને સ્થાનાંતર બંને એક જ ઉદાહરણમાં આપણે સમજીએ છીએ। તો જોવા જઈએ ચલો સંખ્યા રેખા તમે ભણ્યા જ હશો આ સંખ્યા રેખામાં એનો આપણે થોડો ઉપયોગ કરીએ છીએ આ છે ઓ આયા લઈએ 0 1 2 3 4 5 6 7 અને 8 આ બધું જ કિલોમીટરમાં છે એવું ધ્યાને રાખો આ જે આંકડા લખ્યા છે એ બધા કિલોમીટરમાં છે એવું ધ્યાને રાખો। ચલો આ 8 ઉપર મેં નામ આપ્યું એ કોઈ એક પદાર્થ છે અથવા તો કોઈ એક વ્યક્તિ ધારી લો એ વ્યક્તિ શું કરે છે તો ઓ બિંદુએથી ચાલવાનું શરૂ કરે છે અને એ બિંદુ સુધી ચાલે છે એ બિંદુ સુધી ચાલ્યા પછી ત્યાં પહોંચ્યા પછી ત્યાંથી પરત ફરે છે અને પાછો બી બિંદુ સુધી પહોંચે છે। તો બોલો મિત્રો એટલે કુલ કેટલા કિલોમીટર એ કેટલા કિલોમીટર ચાલ્યો હશે તો આની ગણતરી પ્રમાણે જોઈએ તો એ ઓ બિંદુ થી એ બિંદુ સુધી એટલે કે 0 થી 8 એટલે કે ટોટલ 8 કિલોમીટર ચાલ્યો। ફરી એ બિંદુ થી બી બિંદુ તરફ આવવા માટે એ બીજા કેટલા કિલોમીટર ચાલ્યો હશે 1 2 અને 3 3 કિલોમીટર ચાલ્યો। તો જો એ વ્યક્તિનો કુલ કેટલું અંતર કાપ્યું એ જોવામાં આવે એ કેટલું ચાલ્યો એ જોઈએ તો એ થયું ઓ થી એ સુધી એટલે કે ओ थी ए સુધી ओ ए વત્તા ए થી બી સુધી એટલે એબી। તો ઓ એ કેટલું છે ઓ થી એ સુધી 8 કિલોમીટર અને એ થી બી સુધી કેટલા છે વત્તા 3 કિલોમીટર તો ટોટલ થઈ ગયું 11 કિલોમીટર। ચલો
હવે બીજો પ્રશ્ન પૂછું છું કે ઓ થી એ જ્યાં અત્યારે છે ત્યાંથી એને જ્યારે શરૂઆત કરી હતી ગતિની ત્યાંથી કેટલું દૂર છે તો આપણે જોઈએ તો ગતિની શરૂઆત એને ઓ બિંદુથી કરી અને અત્યારે હાલ એ બી બિંદુ ઉપર છે તો એનો મતલબ એવો થયો કે એને ફરી પાછું પોતાના ઓરિજિનલ સ્થાન ઉપર એટલે પાછું પોતાના સ્થાન ઉપર જવું હોય ઓસ ઉપર પહોંચવું હોય તો એને કેટલા કિલોમીટર અંતર કાપવાનું રહેશે તો એને જવાનું છે બી થી ઓ સુધી પહોંચવાનું છે એટલે કે બીઓ બરાબર કેટલા કિલોમીટર થશે 5 કિલોમીટર થશે તો હવે જોઈએ અંતર અને સ્થાનાંતર તો જે પદાર્થ છે ગતિમાન અવસ્થા દરમિયાન કાપેલા કુલ ગતિપથની લંબાઈ ગતિમાન પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ એટલે કે કુલ કેટલું કાપ્યું 0 થી a સુધી પહોંચ્યો અને ફરી પાછો a થી b ઉપર પહોંચ્યો તો 8 + 3 એટલે 11 કિલોમીટર એનો કુલ ગતિપથ થયો તો આ જે 11 કિલોમીટર છે એને આપણે કહીએ છીએ અંતર તો આ 11 કિલોમીટરને આપણે કહીએ છીએ અંતર અને સ્થાનાંતર એટલે શું તો પદાર્થની એટલે કે કોઈ પણ ગતિમાન પદાર્થની ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફારને આપણે એનું સ્થાનાંતર કહીએ છીએ તો જો સૌથી પહેલાનું સ્થાન એટલે જ્યારે એની ગતિની શરૂઆત કરી એ વખતનું પ્રારંભિક સ્થાન કેટલે હતું ઓ ઉપર હતું અને જ્યારે એ ગતિ પૂર્ણ કરી એટલે કે એનું અંતિમ સ્થાન એ બી ઉપર છે તો આ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ન્યૂનતમ અંતર એટલે ઓછામાં ઓછા અંતરને આપણે શું કહીએ છીએ સ્થાનાંતર કહીએ છીએ તો આ થઈ ગયું બી ઓ એટલે સ્થાનાંતર 5 તો આ જે છે 5 કિલોમીટર એને આપણે કહીએ છીએ સ્થાનાંતર ચલો અંતરની વાત કરીએ તો અંતર એટલે શું ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ અંતર અને સ્થાનાંતર અંતર એટલે શું તો ગતિમાન પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈને આપણે અંતર કહીએ છીએ એટલે ગતિમાન પદાર્થે કાપેલું કુલ ગતિપથની લંબાઈ એને આપણે શું કહીએ છીએ અંતર આ મોસ્ટ ટાઈમ છે યાદ રાખવાનું છે અંતર અને સ્થાનાંતરના તફાવત પરીક્ષામાં પૂછાય છે તો અંતરની વ્યાખ્યા ખબર પડી ગતિમાન પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ અને સ્થાનાંતરની વાત કરીએ તો એમાં તમે બે વ્યાખ્યા લખી શકો છો એક છે પદાર્થ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર એને તમે સ્થાનાંતર કહી શકો છો અંતર હંમેશા ધન હોય અંતર હંમેશા ધન હોય છે જ્યારે સ્થાનાંતર ધન ઋણ અને શૂન્ય ત્રણે હોય છે કેવી રીતે તો આ ધારો કે આ પદાર્થ છે એ બી સુધી પહોંચ્યો હવે એની જગ્યાએ બી થી પાછું ઓ ઉપર પહોંચી ગયો હોય તો એના સ્થાનમાં શું ફેરફાર થયો પ્રારંભિક સ્થાન પણ ઓ ઉપર છે અને ફરીને પાછો અંતિમ સ્થાન પણ ઓ ઉપર આવી ગયો તો એનું અંતિમ સ્થાન પણ ઓ ઉપર છે તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ હોય તો એનું સ્થાનાંતર થઈ જશે શૂન્ય એવી જ રીતે જ્યારે વર્તુળાકાર પથની વાત કરવામાં આવે તો કોઈ એક પદાર્થ એક બિંદુથી એક બિંદુએથી શરૂઆત કરે છે વર્તુળાકાર માર્ગ ઉપર પોતાની ગતિમાન અવસ્થા પૂર્ણ કરીને પાછો એ જ બિંદુએ પરત આવે છે તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ થઈ જાય છે ત્યારે એનું સ્થાનાંતર શૂન્ય થઈ જાય છે અને ઋણ પણ હોઈ શકે એનું સ્થાનાંતર છે એ ઋણ પણ હોઈ શકે ત્યારે જ્યારે 0 થી ઓ થી પણ પાછળ જાય ત્યારે 2-3 કિલોમીટર ઓ થી પણ હજી જો પાછળ એની ગણતરી કરવામાં આવે તો એ -2 -3 સુધી પહોંચી શકે છે તો સ્થાનાંતર ધન શૂન્ય અને ઋણ પણ હોઈ શકે છે તો આ આટલા જે ટોપિક આપણે કવર કર્યા એની નોટ્સ તમારે બનાવવાની છે વ્યાખ્યાઓ લખવાની છે અને એકમો પણ લખવાના છે